પાંચ દાયકા પછી પણ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું કોટડા ગામ પીવાના પાણીને લઈને આજે વલખા મારી રહ્યું છે. જૂથ ગ્રામ પંચાયત નીચે આવતા કોટડા ગામમાં આજે આઝાદી પછી ક્યારેય પણ પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા સરકારી તંત્ર કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી નથી. સરકારી ચોપડે ખૂબ મોટા દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ દીવા તળે અંધારા સમાન ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર તાલુકાનું કોટડા ગામ આજે પીવાના પાણીને લઈને મહિલાઓ અને ગામજનો ખૂબ જ રઝળપાટ કરી રહ્યા છે. અમારા કોટડામાં પાણી અહીંયા આવતું નથી, જમને બહારથી પાણી આવે છે, પેસ્ટું પાણી ભરી જાય. પાંચના બે આંડા ભરે, દસના ચાર આંડા ભરે, વર્ષોથી પાણીને ડોહાથી હાલતું આવે છે પાણી, પણ અમને પીવા માટે મળતું નથી પાણી, વેસ્તું જ ભરાવવું પડે. હમણાં ગરમીનો ઉનાળામાં કેટલું પાણી જોઈએ. વેલણવાડી વિસ્તારમાંથી લઈને આવીએ છીએ, બે આંડાના પાંચ રૂપિયા લઈએ છીએ, ને વર્ષોથી આવી રીતના ચાલે છે. બાપ દાદા વખતના આપતા આવીએ છીએ, પીવા માટે લઈએ છીએ, પીવાનું આવતું જ નથી, નળ દેતા જ નથી. બે આંડાના પાંચ રૂપિયા લઈએ, ચાર આંડાના દસ રૂપિયા લઈએ, મોટું બુસલું હોય તો દસ રૂપિયા લઈએ, નાનું હોય તો પાંચ રૂપિયા લઈએ, જેવું બુસલું એવા ભાવ, રોજના ચાર પાંચ આવે. 2500 થી 3000ની વસ્તી ધરાવતું અને ખાસ કરીને માછીમારોના ગામ તરીકે ઓળખાતું કોડીનાર તાલુકાનું કોટડા ગામ આજે પીવાના પાણીને લઈને અનેક પડોજણ ભોગવી રહ્યું છે. પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂર્ણ થયેલી છે, પરંતુ જૂથ ગ્રામ પંચાયત હોવાને કારણે કોટડા ગામમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને ગામના સરપંચ પણ સમગ્ર મામલાથી જાણે કે પોતાની જાતને દૂર રાખતા હોય તે પ્રમાણે આ મામલો ગામ લોકોના સમજણથી ઉકેલ આવે તેમ છે તેવું જણાવી રહ્યા છે. તેની વચ્ચે આજે કોટડા ગામના લોકો ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એટીવી ભારત જૂનાગઢ.